नमस्कार, मंतव्य न्यूज में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. મંતવ્ય ન્યૂઝ દ્વારા રાજ્યમાં 75 લાખ વૃક્ષ વાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યભરમાંથી આ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ સાથે અનેક સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ રહી છે, ત્યારે આજે વધુ એક સંસ્થાએ મંતવ્ય ન્યૂઝની પહેલને સાથ આપ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. વૃક્ષારોપણનો મહાઅભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત સિલ્વર ઓફ યુનિવર્સિટી અને મંતવ્ય ન્યૂઝના સહયોગથી એમસીના ખાલી પડેલા પ્લોટોની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ આ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો. સિલ્વર ઓફ કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો. સાથે જ ભારતીય ગ્રાહક પંચાયતના સભ્યો પણ કાર્યક્રમમાં હાજર હતા અને સાથે જ વૃક્ષારોપણ કર્યું હતું. દરેકને એક વસ્તુ તો ખબર જ છે અને દરેક જાણે છે પણ કે વૃક્ષો અનિવાર્ય છે, પણ પોતે સક્રિય રહીને એના અભિયાનમાં જોડાય અને દરેક પોતે કંઈ ને કોઈ વૃક્ષ વાવે, પોતાના ઘરે પણ નાનકડો છોડ વાવે, તુલસીનો છોડ ઘરે વાવે કે એવું કોઈ પણ ઘરના જે કચરો છે શાકભાજીનો એ કાઢીને કોઈ કુંડામાં કોઈ નાનકડું છોડ વાવે તો પણ એક નાની શરૂઆત કહેવાશે. બાકી મોટા વૃક્ષો આપણે વાવીએ, ગાર્ડનની અંદર વાવીએ, પોતાની સ્કૂલમાં પોતાના ધંધાનું જે સ્થળ છે ત્યાં, તો પણ એક બહુ મોટું જેને કહેવાય ને પર્યાવરણ શુદ્ધિ માટેનું કાર્યક્રમ થઈ શકશે. પર્યાવરણ શુદ્ધિનો આ એક આયામ છે. મારો જતન તો છે જ અને હું ઈચ્છું છું કે આવા કાર્યક્રમ દરરોજ અને દરેક અઠવાડિયે થાય. દરેક રવિવારે અમે એક નવી યાદ કરીએ આવૃત્તિ પ્રોગ્રામ થાય. અને બીજું, બધાને હું એક ઇન્ફોર્મેશન આપવા માગીશ કે બધા વ્યક્તિ આપણે પોતાના વર્ષગાંઠ, બાળકોના અથવા પોતાના જન્મદિવસ અથવા મમ્મી પપ્પાના 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષના મેરેજ એનિવર્સરી છે, મિનિમમ જેટલા વર્ષ થયા છે એટલા વર્ષના ઝાડ વેતર કરે. અને જો એમને જગ્યાની જગ્યા પર જરૂર પડતી હોય તો જગ્યા હું જણાવી શકું છું. બધાએ રેલવે ટ્રેક ખાલી પડ્યા છે અને આપણે ભારતમાં આટલી સારી સારી રેલો અત્યારે માનનીય મોદી સાહેબ કાઢી રહ્યા છે, તો આપણે લાગ્યું છે કે ઇન્ડિયામાં છીએ, બહુ જ સારી કંદી છે. આજે વૃક્ષારોપણનો જે પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે અને આ જ રીતે વૃક્ષો વાવવા જોઈએ અને જે એક્ઝિસ્ટિંગ વૃક્ષો છે એનું જતન થાય તો જ પર્યાવરણ આગળ વધે અને ફ્યુચર જનરેશન માટે પણ ઉપયોગી થાય, એવું મારું મંતવ્ય. આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, મંતવ્ય ન્યૂઝ અને સિલ્વર ઓક યુનિવર્સિટીના સામૂહિક સહયોગથી આજે અમે અહીંયા સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ્પસની સામે પ્રાંગણમાં વૃક્ષોનું વાવેતર કરેલું છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આ એક નીડ ઓફ એન અવર છે. અત્યારે જે ડેન્સિટી વધી રહી છે પોપ્યુલેશનની એને ધ્યાનમાં રાખી અને આ જે અમારો અભિગમ છે તે પર્યાવરણને વધુ વધુ કેવી રીતે શુદ્ધ રાખી શકાય એને એડ્રેસ કરવાનો છે. અને આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષનું અમે એલોકેશન કરવા જઈ રહ્યા છીએ અને એ વૃક્ષનું પૂરેપૂરું જતન થાય અને એ ભવિષ્યના સમયમાં વટવૃક્ષ બને અને જે પર્પઝથી આજે આ વૃક્ષારોપણ સમારોહ કર્યો છે એ અચીવ થાય એના અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે. સમગ્ર રાજ્યની અંદર જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, વારંવાર ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને સાથે જ વાતાવરણમાં વારંવાર ફેરફાર થઈ રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વૃક્ષોની જરૂરિયાત ઊભી થઈ હોય. મંતવ્ય ન્યૂઝના ડિરેક્ટર જિગ્નેશભાઈ પટેલે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સમગ્ર રાજ્યભરની અંદર 75 લાખ વૃક્ષો વાવવાનું સાથે જ તેનું જતન કરવાનું બીડું હાથમાં લીધું છે. ક્યારે અભિયાનમાં ગુજરાતના ખૂણે ખૂણાથી લોકો વૃક્ષારોપણ માટે જોડાઈ રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝના અભિયાનમાં સાથ અને સહકાર આપી રહ્યા છે. તો એ જ અંતર્ગત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, સિલ્વર ઓક યુનિવર્સિટી અને સાથે બધા ભેગા મળી અને મંતવ્ય ન્યૂઝ ચેનલનો જે સાથ સહકાર રહ્યો છે ખૂબ જ આવકાર્ય અને ખૂબ જ બિરદાવવા લાયક રહ્યો છે કે તેમણે ખૂબ જ સરસ અમને સહકાર આપ્યો અને જેથી આજે આપણે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે 100 કૂવા બરાબર એક તળાવ છે, 100 તળાવ બરાબર એક નદી છે અને 100 નદી બરાબર એક આપણો પુત્ર કહેવાય છે. પણ આપણે જાણીએ કે વૃક્ષ એ 100 પુત્ર બરાબર છે. તો આવનારી પેઢીને આપણે જો કંઈ સારું આપી શકીશું તે આ પર્યાવરણ છે. માટે જ આ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, સિલ્વર ઓક યુનિવર્સિટી તથા મંતવ્ય ન્યૂઝ ચેનલ સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અહીંયા પોલીસની કામગીરી પણ ખૂબ ખૂબ બિરદાવવા લાયક છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો જરૂરી છે પર્યાવરણ માટે ખાસ,
અને આ વરસાદની સિઝનમાં જેટલા વૃક્ષો વાવીએ એના કરતાં બી એક વૃક્ષારોપણમાં એવું છે કે આપણે વૃક્ષો જેટલા વાયા પછી એને ઉછેરવું, એક એક વૃક્ષ પર્સનલી કોઈ ઉછેરે તો એ ઉછેરવાથી જ વૃક્ષનો વિકાસ થાય છે. બાકી ઘણા બધા લોકો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે છે તો વૃક્ષ ઉછેરતા નથી, તો ખાસ મેસેજ એ જ છે આપણા સમાજ માટે કે વૃક્ષો વાયા પછી એને પૂરતો એનો વિકાસ થાય ત્યાં સુધી એની જવાબદારી નિભાવે. અને બીજું એક અમારા RSSમાં ગતિવિધિનો કાર્યક્રમ છે પર્યાવરણનો, એમાં એક કામ ચાલે પી સ્ક્વેર પી ઘન, એટલે પર્યાવરણ પાણી અને પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછો કરીએ પ્લસ પર્યાવરણમાં વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરીએ અને પાણીનો પણ બચાવ કરીએ સાથે. જે અભિયાન ચાલી રહ્યું છે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા અને સાથે સાથે બાકી અમુક સંસ્થાઓ જે છે આ પ્રકારના જે કાર્યો કરી રહ્યા છે, આ ખરેખર જાગૃતિના કાર્યક્રમ તરીકે બહુ જ ઉપયોગી છે. આના કારણે લોકોમાં જાગૃતિ આવશે અને વૃક્ષ આપણા બધાને ખબર છે કે વૃક્ષનું જતન કરવું જોઈએ, વૃક્ષો હોવા જોઈએ, પણ જાગૃતિ નહીં હોવાના કારણે લોકો જોડાતા નથી. પણ જો આવા કાર્યક્રમો કરવામાં આવશે એટલે અમે પણ ગ્રાહક પંચાયતે નક્કી કર્યું છે કે ભાઈ ગ્રાહકનું કામ અમે કરીએ છીએ તો ગ્રાહક એ પણ એક વૃક્ષો રોપી શકે અથવા એને પણ જરૂરિયાત છે સારા વાતાવરણની. તો ખરેખર વૃક્ષો દરેકે લોકોએ વાવવા જોઈએ, દરેકને પોતાના જીવનમાં ઓછામાં ઓછા 5 વૃક્ષ વાવવા જોઈએ અને એનો ઉછેર પણ કરવો જોઈએ. મંતવ્ય ન્યૂઝે મહાઅભિયાન હાથ ધર્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર 75 લાખ વૃક્ષ વાવવાનું આજે મહાઅભિયાન છે. એની અંદર અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત અને સિલ્વર ઓક યુનિવર્સિટી એ બંને સાથે મળીને અત્યારે હાલ આજે વૃક્ષારોપણ કરી રહ્યા છો. તો આપ જોઈ રહ્યા છો કે આજના દિવસે સિલ્વર ઓક યુનિવર્સિટી અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સભ્યો અત્યારે હાલ વૃક્ષારોપણ કરી રહ્યા છે અને આજના દિવસે 100 જેટલા વૃક્ષો વાવીને વૃક્ષારોપણનું આજે મંતવ્ય ન્યૂઝનું મહાઅભિયાન છે તેમાં અગત્યનો ફાળો આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ખાડા ખોદ્યા બાદ વૃક્ષો છે તેનું પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે વૃક્ષો છે તે હરિયાળી લાવે છે, સાથે જ વૃક્ષો જે કહેવાય છે કે માનવીને ઘણી બધી વસ્તુઓ આપે છે. વૃક્ષો જે કહેવાય છે કે ઓક્સિજન માટે મહત્ત્વનો ફાળો જે આપ ધરાવે છે તેવા વૃક્ષો ખૂબ જ જરૂરી છે. વૃક્ષોનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. બીજા પણ સભ્યો છે તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. સર, આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ અને વૃક્ષો વાવવાના છે પણ સાથે તેનું જતન પણ કરવાનું છે, શું કહેશો? હું વિજય અહીર, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહાનગર ઉપાધ્યક્ષ. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના 50 વર્ષની જયંતિ નિમિત્તે અમારા પર્યાવરણ આયામમાંથી એક વિચાર ઉદ્ભવ થયો કે પર્યાવરણનું જતન કરવું અને ખાસ કરીને જે અત્યારે અર્બન પોલ્યુશનનો વિકરાળ પ્રશ્ન છે આપની સામે, અર્બનાઇઝેશન થઈ રહ્યું છે પણ વૃક્ષોનું કવર ઘટી રહ્યું છે અને જેને કારણે ઘણા બધા રોગો થઈ રહ્યા છે, શ્વાસને લગતા બીજા બધા. તો એને લઈને સામાન્ય જાગૃતિ આવે લોકોમાં કે ભાઈ વૃક્ષો અને જે અર્બન ફોરેસ્ટ કવર છે એ રીએસ્ટાબ્લિશ થાય, તો એને લીધે અમે કમિટેડ છીએ અને સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજ અને મંતવ્ય ન્યૂઝ જોડે ના સહયોગથી આ એક અત્યારે અમે 101 પ્લાન્ટની પ્લાન્ટેશન ડ્રાઈવ કરી છે. અને ભવિષ્યમાં પણ અમે સર્વે પ્રબુદ્ધ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમે પણ આવી ડ્રાઈવમાં જોડાઓ અને વધુ ને વધુ આપણે અર્બન ફોરેસ્ટેશન આપણે કરી શકીએ અને જે ઝાડનું અને પ્લાન્ટેશનનું કવર શહેરોને પૂરતું મળી રહે અને વૃક્ષો એ શહેરના ફેફસા તરીકે કામ કરીને પોલ્યુશન ડિક્રીઝ કરે એ બદલ આપણને મદદરૂપ થાય. પણ સર્વપ્રથમ આપણે સૌએ વી નીડ ટુ પુટ અ બેસ્ટ ફૂટ ફોરવર્ડ અને પ્લાન્ટેશન ડ્રાઈવ આપણે કન્ટિન્યુઅસ કરતા રહેવું પડશે. સાથે જ જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે ઓક્સિજનની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી અને વૃક્ષો ઓક્સિજનનું સૌથી સરળ માધ્યમ છે, શું કહેશો? જુઓ, કોઈ પણ વસ્તુની જ્યારે આપણને ઉણપ આવે કે પછી અછત આવે ત્યારે આપણને વસ્તુની વેલ્યુ થતી હોય છે. ઓક્સિજન હવા ફ્રી છે એટલે સર્વે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હતા. પણ જ્યારે કોરોનાના કાળ દરમિયાન એક એક ઓક્સિજનના શ્વાસ માટે ઓક્સિજન લેવલ ડીપ થતું હતું ત્યારે આપણે સર્વેને ઓક્સિજનના બાટલા અને બધા માટે કેટલી ભાગદોડ સામાન્ય નાગરિકોએ કરવી પડી હતી એવા ભયાવહ દ્રશ્યો આપણે સર્વેએ જોયા છે. અને પછી આપણને સમજ પડી કે ભાઈ જે કોમોડિટી ફ્રી છે એ અસલમાં ફ્રી નથી અને એના માટે જ આપણને સ્વચ્છ હવા પાણી મળી રહે એને આપણે આપણું સ્વાસ્થ્યમય જીવન જીવી શકીએ એની સૌથી પહેલી જવાબદારી આપણા ઉપર છે કે આપણને જે પર્યાવરણ કુદરતે આપેલું છે એનું આપણે સારસંભાળ રાખીએ, એ બગડે નહીં અને એનું હંમેશા આપણે ધ્યાન રાખીએ.
तो जे प्रमाणे मंतव्य न्यूज़ महाअभियान है 75 लाख वृक्ष गुजरात भर अंदर जयरे वाववाना है त्यारे पूरेपूरा गुजरात ना अलग अलग जिल्लाओमांथी सरस एवो रिस्पोन्स मिली रह्यो छे अने दरेके दरेक व्यक्ति आ जे अभियान है तेनो हिस्सो बनी रह्या छे। कैमरा पर्सन राहुल जाधव साथ अनिता परमार, मंतव्य न्यूज़, अमदावाद।